मजा जोरदार मरु राजकोट मलाईदार दाणादार जोरदार बासुंदी तैयार थई गई छे। आप जोई शको छो मने मोढ़ा पानी आवी गयु छे। तमे पण बदाम पिस्ता काजू नाखीने आपणे गार्निशिंग कर्युं छे, तमे पण बनावो। आप जोई शको छो मित्रों जमावटनी बासुंदी तैयार छे। तमे जुओ केवो सरस कलर आवे छे मित्रों। तो चालो હું મને મોઢામાં પાણી આવે છે હું ખાઈ લઉં છું। ગુડ મોર્નિંગ, પ્રચલ ફૂડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સ્પેશિયલ બાસુંદી। આપ જોઈ શકો છો એના માટે આપણે એક ટેબલ સ્પૂન દેશી ઘી લીધું છે અને પેનમાં આપણે જે મિલ્ક પાવડર આવે છે એ મિલ્ક પાવડરને આ રીતે શેકી લીધો છે। ફક્ત 5-10 સેકન્ડ જ શેકવાનો છે। તમે જોઈ શકો છો આ રીતે શેકી લેવાનો છે મિલ્ક પાવડરને બસ। ત્યારબાદ આપણે આપ જોઈ શકો છો 100 ml જેટલું દૂધ એડ કર્યું છે અને આ રીતે હલાવી લેવાનું છે અને મિક્સ કરતું જવાનું છે મિત્રો। બાસુંદીમાં બનાવતી વખતે જે આ હલાવવાની પ્રોસેસ છે મિત્રો એ જ ખૂબ અગત્યની છે। તમે જોઈ શકો છો આ રીતે તમારે હલાવતું રહેવાનું રહેશે। બહુ જ લો ફ્લેમ ઉપર ગેસ રાખવાનો છે જેથી ઘટ થઈ જાય તમારું મિશ્રણ પ્રોપર અને બેસી ના જાય અને તમારે હલાવતું રહેવાનું છે આ રીતે। મિત્રો બાસુંદી બનાવતી વખતે આપ જોઈ શકો છો આ રીતે મિશ્રણને ઘટ કરવાનું છે અને 100 ml આપણે મિલ્ક લીધું છે જે મિલ્ક પાવડર આપણે એડ કર્યો હતો એને આ રીતે તમારે લો ફ્લેમ પર પ્રોપર મિક્સ કરતું જવાનું છે। આપ જોઈ શકો છો ત્યારબાદ આપણે આપણું બીજું દૂધ એડ કરી દેવાનું છે। આપણે ટોટલ અહીંયા 1 લિટર દૂધ લીધું છે જે અમૂલ ગોલ્ડનું દૂધ વાપરી છીએ આપણે। આ આપણે કોઈ બ્રાન્ડિંગ નથી કરતા પણ તમને ખ્યાલ આવે એટલા માટે જણાવી છીએ કે આપણે અહીંયા અમૂલનું ગોલ્ડ મિલ્ક લીધું છે અને આ રીતે જ મિક્સ કરતું રહેવાનું છે મિત્રો। તમે જોઈ શકો છો ત્યારબાદ આપણી પાસે સ્પેશિયલ કેસર પણ આપણે આ રીતે પલાળીને રાખ્યું છે એ આપણે આ રીતે એડ કરી દેશું આપણા મિલ્કમાં। તમે જોઈ શકો છો જેથી આપણા બાસુંદીનો કલર સરસ મજાનો આવી જાય। આપણે કેસરને ગરમ પાણીમાં એડ કર્યું હતું તમે જોઈ શકો છો। પછી આપણે દૂધને હલાવતું રહેવાનું છે। જે બજારમાં મળે છે મિત્રો બાસુંદી એવી જ બાસુંદી તમે ઘરે બનાવી શકો છો પણ અમુક પ્રિકોશન તમારે લેવા પડશે જેમ કે તમારે આ રીતે સતત દૂધને હલાવતું રહેવાનું છે, ક્યાંય સાઈડમાં બેસે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો તમે એ જોઈ શકો છો। આપ જોઈ શકો છો આપણે 3 મિનિટથી આ રીતે હલાવીએ છીએ, આ રીતે હલાવતું રહેવાનું છે। ત્યારબાદ આપણે એમાં 7 ટેબલ સ્પૂન ખાંડ લીધી છે જે ખાંડ આપણે એડ કરી, તમે આ બધા માપ હું તમને જણાવી દઈશ, બાકી વિડીયોને શાંતિથી પ્રોપર જોશો તો પણ તમને બધા માપ મળી રહેશે। પછી આ રીતે મિત્રો તમારે દૂધને ધીમા તાપ પર વલવતું રહેવાનું છે જેથી સરસ મજાની તમારી બાસુંદી બનશે, દાણેદાર બાસુંદી જે આપણે બજારમાં મળતી હોય ને એ જ રીતની બાસુંદી તમે ઘરે આસાનીથી બનાવી શકશો। તમે જોઈ શકો છો મધ્યમ ગેસ છે છતાં પણ દૂધમાં ઉફાણ આવે છે, આ રીતે તમારે ધીમા ગેસે જ હલાવતું રહેવાનું છે। હું તમને બધી પ્રોસેસ સમજાવીશ
आप जोई शको छो खांड एड कर दीधी छे। हवे आपणे एने प्रॉपर मिक्स करवा माटे हलावतुं रहेवानुं छे। શકો છો ધીમા તાપે આપણે ગેસને રાખ્યો છે, સરસ મજાની બાસુંદી બની રહી છે મિત્રો, આપ જોઈ શકો છો। હવે આપણે ગેસને લો ફ્લેમ પર કરી ધીમો કરી અને ડ્રાય ફ્રૂટનો મસાલો પાવડર જે આપણે છે ડ્રાય ફ્રૂટ પાવડર એડ કરી દીધો છે, જેથી તમારી બાસુંદી સરસ મજાની ઘટ અને દાણેદાર બને અને બધા ડ્રાય ફ્રૂટ્સનો ટેસ્ટ પણ તમને મળી રહે। ડ્રાય ફ્રૂટ એડ કર્યા પછી તમારે આને ધીમા તાપે જ આ રીતે સ્ટાયર કરીને હલાવતું રહેવાનું છે મિત્રો। જેટલું પ્રોપર સ્મૂધી બનશે એટલી જ તમારી બાસુંદી ઘટ અને દાણાદાર બનશે, જે આપણે મોસ્ટલી બજારમાંથી લાવતા હોય છીએ। આ રીતે ધીમા તાપે હલાવતું રહેવાનું છે, સરસ મજાની સ્મેલ આવે છે મિત્રો, આપ જોઈ શકો છો। આ રીતે ધીમા તાપે હલાવતું રહેવાનું છે। તો મિત્રો આપ જોઈ શકો છો આપણી બાસુંદી તૈયાર થઈ રહી છે। આ રીતે એને સતત હલાવતું રહેવાનું છે મિત્રો। આપણે એક લીટર મિલ્ક લીધું હતું એની સામે તમારી બાસુંદી 600 ml થઈ જાય ત્યાં સુધી તમારે એને હલાવતું રહેવાનું છે। આપને જજમેન્ટ આવી જશે કે 50% જેવી ઘટ થઈ ગઈ છે, આપ જોઈ શકો છો સરસ મજાની ઘટ થઈ ગઈ છે। ગેસ પર જ આપણે ઓલમોસ્ટ 18 મિનિટ સુધી બાસુંદીને હલાવી છે સતત, એથી જે પ્રોપર ઘટ બને ત્યારબાદ એને નીચે ઉતારી લેવાની છે, ગેસ બંધ કરી દેવાનો છે। આપ જોઈ શકો છો આપણે ગેસ બંધ કરી દીધો છે, હવે આપણે બાસુંદીને નીચે ઉતારી લઈશું। મિત્રો આપણી બાસુંદી તૈયાર થઈ ગઈ છે, આપ જોઈ શકો છો ફ્રીજમાંથી આપણે હવે બહાર કાઢી લીધી છે। મેં 1 કલાક માટે ફ્રીજમાં રાખી હતી, તમે તમારી રીતે રાખી શકો છો, આપ જોઈ શકો છો 1.5 કલાક રાખો તો પણ ચાલશે, સરસ મજાનો કલર આવી ગયો છે। હવે આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ છીએ, તમે જોઈ શકો છો કેવી ઘટ થઈ છે એનો તમને આઈડિયો આવી જ જશે મિત્રો। બજારમાં મળતી દાણાદાર બાસુંદી જેવી જ બાસુંદી ઘરે બનાવો, સરસ મજાનો કેસરી કલર આવી ગયો છે આપ જોઈ શકો છો સેફ્રોનનો। હવે આપણે ગાર્નિશિંગ કરી દઈશું, જોરદાર મિત્રો, 100% ટ્રાય કરો આ લોકડાઉનના સમયમાં, આવી અવનવી રેસિપી બનાવતા રહ્યો, પ્રચલ ફૂડ્સને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।